તમને માટે કહેવું જોઈએ તો હું શેર કરી રહી છું. ભદ્ર વત્તા આયુ એટલે ભદ્રાયુ. આયુ એટલે આપણને ખબર છે, તો ભદ્રાયુમાં ભદ્ર એટલે શું? સાર્થ ડિક્શનરીમાં મને અમુક મતલબો મળ્યા છે સર આપને માટે. કલ્યાણકારી, માંગલિક, સત્ય ખાનદાન, સંગીતનો એક અલંકાર અને 100 ટચનું સોનું એટલે ભદ્ર. એટલે જે કલ્યાણકારી કર્મો માટે દીર્ઘાયુ રહે એવી શ્રી કૃષ્ણના ચરણે પ્રાર્થના કરીએ તો એવા ભદ્રાયુ સરનું સન્માન કરવા માટે નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ કમલેશભાઈ યાજ્ઞિકને અને સીએસએસના ડિરેક્ટર સત્યકામ જોશી સરને વિનંતી કરીશ. હરિયાળો મેમેન્ટો આપણે એમને દર વખતે આપીએ છીએ આપણા મહેમાનોને, એ રીતે આપીએ. થેન્ક યુ સો મચ સર ફોર બીંગ વિથ અસ. આપણી સાથે અત્યારે સૌજીભાઈ પટેલ, માધવબાગ સ્કૂલના ટ્રસ્ટી ઉપસ્થિત છે, તો સર આપની અમે નોંધ લઈએ અને વધારે સમય નહીં લેતા સર હવે આપનું વક્તવ્ય અમે માણીએ. અધ્યાય 5, કર્મ સંન્યાસ યોગ. નમસ્કાર. ગઈકાલથી ગુજરાત ઉપર ભાદરવામાં વરસી રહેલા વરસાદની વચ્ચે આપ સૌ આવ્યા છો એનો મને બહુ આનંદ છે, કારણ કે દૂરથી પહોંચવું સહેલું હોય છે, નજીકથી પહોંચવું અઘરું હોય છે. આપણે જેની નજીક હોઈએ છીએ એને લગભગ નથી પહોંચી શકતા, અને એની પાસે દૂરના લોકો પહોંચી જતા હોય છે. સૌ પ્રથમ તો બહુ આનંદ વ્યક્ત કરું કે ગોવિંદ કાકાને આ સુંદર મજાનો પ્રકલ્પ છે, અને એ પ્રકલ્પમાં આજે કાકાનો ફોન હતો, દુધાળા એને જવાનું થયું છે એટલે તેઓ ઉપસ્થિત નથી, પણ એમનો ઉપક્રમ ઉપસ્થિત છે એ ગોવિંદ કાકાની હાજરી બતાવે છે. એમની ગેરહાજરી છે એટલે કહેવાનું પસંદ કરું કે ગીતા કર્મ કોને કહેવાય, તો કે પોતે બધું પામી લીધા પછી અન્ય માટે એટલે સમાજ માટે કોઈ પણ જાતની અપેક્ષા વગર આ પ્રકારના પ્રકલ્પો જે સર્જી શકે એને ગીતા કર્મ કર્યું કહેવાય. છે તો ઘણું બધું આપણી બધા પાસે, પુષ્કળ છે, ભરચક આપ્યું છે, પણ આપણે આપણા સુધી પહોંચે એટલું કરી શકતા નથી હોતા. ત્યારે કાકાએ જેની પાસે અઢળક વસ્તુઓ પડી છે એમાંથી આ એક સુંદર ઉપક્રમ કર્યો છે. અને મજાનો વિષય એ છે કે એમને ડૉક્ટર કમલેશભાઈ જેવા સુકાની મળ્યા છે, તેજલ અને એની ટીમ જેવા બધા રાહબર મળ્યા છે. મિત્રો, હું તમારા બધા જ એપિસોડ સાંભળતો રહું છું ઘરે બેસીને, કારણ કે ગીતામાં જ્યાં જ્યારે જેટલું જાણવા મળે ત્યાં ત્યારે તેટલું જાણવું એ મારો શોખનો વિષય છે. પણ જે આપેલી સમય મર્યાદા અને એમાં આપેલા શ્લોક ને એમાં આપેલી કેટલાક ઉપક્રમો એને વળગી રહેવા માટે હું આ જન્મ શિક્ષક હોવાથી પૂરા હોમવર્ક સાથે આપની સાથે વાત કરવાનો છું. પણ એટલી સ્પષ્ટતા ચોક્કસ કરી દઉં કે શિક્ષક આજીવન ખરો, પણ જ્યાં સુધી અધ્યાત્મ જગતની વાત છે ત્યાં સુધી પૂરેપૂરો વિદ્યાર્થી છું. મને સંસ્કૃત આવડતું નથી. અમારા વખતમાં કોઈને એવી કુબુદ્ધિ સૂચી હશે કે સંસ્કૃત છોડી દો તો આગળ વધાય. એના ભોગ અત્યારે ઘણા વિદ્યાર્થીઓ સિસ્ટમના ભોગ બને છે ને, પછી ખબર પડે કે આ થોડો ભોગ બની ગયા, એવો હું ભોગ તમારી સામે છું. અને મને એવું લાગ્યું કે સંસ્કૃત આવડતું હોત તો મને જરાક વધુ સમજ પડી હોત, પણ વાંધો નથી. આજકાલ ભાષ્યો વગેરે એટલા સુંદર ચાલે છે. એક પ્રશ્ન તમારી સામે ચોક્કસ રજૂ કરું કે મિત્રો, ગીતા છે એને તમે 3 રીતે સમજી શકો. શબ્દ શબ્દ સમજવો હોય તો એમ સમજી શકાય, શ્લોક શ્લોક સમજવો હોય તો એમ સમજી શકાય, અને સાર સાર સમજવો હોય તો એમ સમજી શકાય. પણ હું એવું માનું છું કે આમાંથી કોઈ એક પદ્ધતિ સીધી લાગુ પાડવી, એટલે મને ખ્યાલ છે કે એક એક શબ્દ
હું સાંભળતો હતો, આઈ ઇફ આઈ ડોન્ટ ફોરગેટ કૈવલ્યભાઈને, તો એક શબ્દ છે યોગારૂઢ, તો એ શબ્દ ત્રણ અધ્યાયમાં ક્યાં આવે છે? તો એ શબ્દથી પણ તમે ગીતા સુધી પહોંચી શકો, શ્લોક પકડો ને પહોંચી શકો, અને એકાદો નાનકડો સાર વન લાઇનર મળી જાય તોય ગીતા સુધી પહોંચી જવાય એવું છે. લોકો કહે છે કે ગીતા અઘરું પડે છે, પણ એ આપણી થોડીક નિષ્ઠાનો પ્રશ્ન છે. બધી અવેલેબિલિટી છે, અને હું તમારી સાથે શક્ય તેટલી સરળતાથી વાત કરવાનો છું, છતાં હું કદાચ તમને ન સમજાવી શકો તો હું આગોતરી ક્ષમા યાચના કરું છું. હું એ વિદ્યાર્થી છું ને તમે વિદ્યાર્થી છો. ફર કેટલો છે કે મને આજે અહીંયા ઊભો રાખ્યો છે, બારગામથી આવું છું એટલે સુરત મહોત્સવ અહીંયા જ બેસાડત સામે. આપણને ખ્યાલ છે મિત્રો કે શ્રીમદ ભગવદ્ ગીતા એ હકીકતમાં 2500 વર્ષોથી વધુ પહેલાં એક લખાયેલી સંસ્કૃત કવિતા છે, અને કેટલાક ભાષ્યકારોએ એ સંસ્કૃત કવિતાનું નામ ધ સોંગ ઓફ ધ લોર્ડ એવું પણ પાડેલું છે, એટલે કે ઈશ્વરનું ગીત છે. કોઈ એવું કહે છે કે હિન્દુઓનો ધર્મગ્રંથ છે, આ ભૂલ છે, કારણ કે એ કોઈ એક ધર્મનો ધર્મગ્રંથ નથી, એ સમગ્ર માનવ સૃષ્ટિને માર્ગદર્શન આપી શકે એવો ધર્મગ્રંથ છે. અને એટલે આપણને ખબર છે કે જેટલા ડિસ્કોર્સ આ પ્રકારના ભારતમાં ગોઠવાય છે એના કરતાં વધુ પરદેશોમાં ગોઠવાય છે, કારણ કે તમે દીપક ચોપરાથી લઈને છેક સુધી લોકોને સાંભળો તો એ લોકોને ગીતા વહેલી લાધી ગયેલી છે, આપણને થોડું મોડું પડ્યું છે. આમ પણ આપણે થોડા બધી બાબતમાં મોડા રહેવા ટેવાયેલા માણસો છીએ, પડશે તેવા દેવાસેવાળા લોકો આપણે ખરા ને. એટલે મને આપને ખ્યાલ છે, છતાં પણ હું બહુ ઝડપથી એ વાતને રિપીટ કરીશ જેથી હું 5મા અધ્યાય ઉપર પહોંચી જઈ શકું, કે ખરેખર એક મહાકાવ્ય મહાભારત, અને એ મહાભારતનો એક નાનકડો અંશ, ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એ સગા નથી, કારણ કે સગપણનો તો છેદ ઉડાડે છે ભગવાન, એટલે બે સખા છે, અને સખા તરીકે સંવાદ થઈ શકે એ સંવાદ એમણે કર્યો છે. આપણને અત્યારના લોકોને એવો પ્રશ્ન પણ છે કે તમે યુદ્ધના મેદાનમાં બરાબર વચ્ચે પહોંચી ગયા હો, અને એ વેટાણે તમારી સાથે રથમાં બેઠો હોય એ કોઈ જુવાન તમને પ્રશ્ન પૂછે, અને પ્રશ્ન પૂછે ને એનો તમે જવાબ 700 શ્લોક સુધી આપ્યા કરો, તો યુદ્ધ તે વેટાણે થંભી ગયું હશે, શું થયું હશે? અત્યારના યુવાનોને આવા બધા પ્રશ્નો ગીતામાંથી બહુ નડે છે, સાચા છે, ખોટા પણ નથી, કારણ કે અત્યારે તો ફાસ્ટ ફોરવર્ડનો જ જમાનો છે, એટલે આપણને ખબર છે કે આપણે કોઈનો વિડીયો ઓડિયો જોઈએ તોય આપણે 1 અથવા 1.25 અથવા 1.5ની સ્પીડ ઉપર મૂકવા ટેવાયેલા છીએ. તો એ વખતે કેમ 700 શ્લોક ઝડપથી નહીં બોલાણા હોય એવો પ્રશ્ન થાય, પણ આપણે એવું પણ સ્વીકારી લઈએ છીએ ને કે આપણી કેટલીક ફિલ્મો જે દક્ષિણમાંથી હિન્દીમાં આવે છે એમાં એક માણસ સાવ સામાન્ય મારા તમારા જેવો 600-700 જણાને એક ફેંટમાં ઢાળી દેતો હોય છે, આ જેટલું અશક્ય શક્ય લાગે છે એટલું જ તે વખતે 700 શ્લોક બોલાવવા એ અશક્ય શક્ય હતું. આપણે જે વાત કરીએ છીએ તો કોઈ હીરોની છે ને, આ તો આપણો અવતાર પુરુષ છે, એટલે અવતાર પુરુષ કરે છે ને લીલા કહેવાય છે, તો આ એક લીલા છે. આપણને આશ્ચર્ય થાય એવો આ એક સંકલ્પના છે કે જે તમારે લોકો સુધી પહોંચાડવી અઘરી છે, એ કેમ થયું હશે? પણ આ જે બે મિત્રો વચ્ચેનો આપણો સંવાદ છે એ આપણને જીવન જીવવાની સાચી સારી અને આનંદમય રીત બતાવે છે. એટલે હું તો એને કોઈ ધાર્મિક ગ્રંથ ગણતો નથી, અનફોર્ચ્યુનેટલી આપણે લોકોએ કોર્ટ સિવાય ગીતાનું ક્યાંય સ્થાન રાખ્યું નથી, અને કોર્ટમાં આપણને ખબર છે કે બંને પક્ષના લોકો જે એકબીજાથી વિરોધ બોલવાના હોય તોય એમ કહે છે કે ગીતા ઉપર હાથ રાખીને કહીશ કે જે કહીશ તે સત્ય કહીશ. હવે એમ બેમાંથી કોઈ એક તોળો અસત્ય બોલતો જ હશે, તો જ નિર્ણય ક્યાંય આવતો હશે. પણ આ બન્યું છે એ આપણા લોકોની એક પ્રકારની માનસિકતા છે. હકીકતમાં એમાં ઊંડા ઉતરીએ જે આપ સૌ અત્યારે કરી રહ્યા છો, 52 અઠવાડિયા કરવાના છો, લાંબો ગાળો છે, બહુ મોટો ઉપક્રમ છે, પણ ઇટ ઇઝ ગુડ કે આપણે થરલી ગીતાને જાણવાના છીએ. મહાભારતના 18 પર્વો છે, અને એમાં ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે. આપણને એ પણ ખ્યાલ છે કે મહાભારત એ ભગવદ્ ગીતાના લગભગ 700 શ્લોક એ મોર ધેન 1 લાખ શ્લોક ઓફ મહાભારતમાંથી એક નાનકડો ભાગ છે.
એટલે તમે કલ્પી શકો કે મહાભારત સુધી પહોંચવું તો કેટલું અઘરું છે. 700માં જો આટલી ડિફિકલ્ટી પડતી હોય, 700 or 701 કોઈ એને વનગણે છે. છઠ્ઠા પર્વમાં ગીતાનો સાર આવે છે. મહાભારતનું છઠ્ઠું પર્વ છે, ઇન્ટરેસ્ટથી વાંચવા જેવું પણ છે. એના ઉપર ભાષ્યો પણ સુંદર મજાના લખાણા છે. સુરતના મૂળ માટીમાં ઘડાયેલા ગુણવંશાનું ભાષ્ય પણ બહુ જ સુંદર રીતે લખાયેલું છે, એટલે તમને પહોંચવું સહેલું પડે એટલા માટે મેં કોટ કરેલું છે. મને આજે જે વાત કરવા માટે અહીંયા બોલાવ્યો છે એમાં એક વસ્તુ મારે સ્પષ્ટ એ કરવી છે કે આખા મહાભારત ઉપર જો કોઈ પ્રકાશ ફેલાવી શકે એવો સૂર્ય જેવો કોઈ બલ્બ હોય તો એ બલ્બનું નામ ગીતા છે. સૂર્ય પ્રકાશમાન થાય અને આખી મહાભારતની અંદર જેને જીસ્ટ કયો, અર્ક કાઢી લ્યો, જેની અંદર પ્રસંગો નથી આવતો, આ કર્તૃત્વ નથી આવતું, એક જગ્યાએ આખી પ્રક્રિયા અટકી જાય છે અને અટકી જઈને જે કહેવાય છે એ હકીકતમાં ગીતા છે. એટલે બહુ મોટો પ્રકાશ છે અને એ મોટો પ્રકાશ આપણને એવું પણ બને કે આંજી નાખે, આપણે એનાથી અભિભૂત થઈ જઈએ તો કદાચ આપણે છેક સુધી ન પણ પહોંચી શકીએ એવું બને. એટલે ઘણા લોકો બહુ જ અટવાતા રહેતા હોય છે. પ્રશ્નો પણ આપણને, હું તમારા વચ્ચેના પ્રશ્નો પણ બહુ સાંભળતો હોઉં છું ઇન્ટરેસ્ટિંગલી, ત્યારે મને ખ્યાલ આવે છે કે પ્રશ્નો પણ એવા હોય કે જે એકબીજાને કાઉન્ટર કરતા હોય. પણ મને એટલું સમજાણું છે સાદી સમજથી કે જેટલી સહજતાથી અર્જુન શ્રી કૃષ્ણના શરણે ગયો એટલી જ સરળતાથી જો આપણે આ કૃષ્ણના શરણે જતા રહીએ તો અર્જુનનો રથ એણે હાંક્યો એમાં આપણો રથ પણ એ હાંકે એવું તો આપણને લાગે છે. જે સત્ય એને સમજાણું ને એણે કર્યું એ આપણે કરી શકીએ. અનફોર્ચ્યુનેટલી વી આર નોટ એબલ ટુ ડિપેન્ડ અપોન એની વન. આપણે કોઈની ઉપર ભરોસો રાખવા ટેવાયેલા નથી. જે અર્જુને ભરોસો રાખ્યો આપણને ખબર છે, નક્કી કરીને ગયેલો હતો કે નથી જ લડવું, નથી જ લડવું. થાકી ગયો તો, બેસી ગયો તો, અત્યારે હેઠા મૂકી દીધા હતા, ડિપ્રેશનમાં હતો, અત્યારનો બહુ બોલાતો શબ્દ છે ડિપ્રેશનમાં હતો. પણ અર્જુન ડિપ્રેશનમાં હોય તો આપણે કઈ હાલતમાં હોઈએ? પણ એ ડિપ્રેશન જેવી હાલતમાં હતો એમાંથી એને બહાર લઈ આવવાનું કામ જેણે કર્યું, એ માણસનું સારથીપણું આપણે સ્વીકારીએ એ ખરેખર આ 51 અઠવાડિયાનો અર્ક હોઈ શકે. મિત્રો, બીજા અધ્યાયથી ગીતાની શીખ મૂળ શરૂ થાય છે રિયલ સેન્સમાં. પહેલાંની અંદર તો વિષાદ છે અને એ વિષાદની શરૂઆત છે. બીજા અધ્યાયની અંદર ત્રણ મહત્ત્વની બાબતો આપણા જીવનની આપેલી છે, એ હું ઝડપથી યાદ એટલા માટે કરાવી દઉં કે આપણે રિવાઇન્ડ કરીએ. એક પહેલું સમજાવ્યું કે આત્મા અમર છે અને અખંડ છે, સ્વીકારો. બીજું એણે સ્વીકાર આપણને કહ્યું કે આ દેહ છે એ ક્ષુદ્ર છે, પહેલું અખંડ છે આ ક્ષુદ્ર છે. ત્રીજું એણે કહ્યું કે સ્વધર્મ અબાધ્ય છે. સ્વધર્મ એટલે તમને જે જન્મ્યા ત્યારે એક ધર્મ હોમવર્ક તરીકે આપવામાં આવ્યો છે એની વાત આપણે આગળ કરવાના છીએ. તો એ સ્વધર્મ અબાધ્ય છે, એમાં કોઈ બાદબાકી ન થઈ શકે, એમાં ઓપ્શન નથી, એમાં જનરલ ઓપ્શન નથી અને ઇન્ટરનલ ઓપ્શન પણ નથી. યુ આર સપોઝ ટુ ફોલો ઇટ એન્ડ ફોલો ઇટ, એ તમારે કરવું પડે, તે એને જ આગળ જતા આપણે કર્મ કહેવાના છીએ. એટલે મેં અત્યારના એ વાતને ટચ કરી છે. આપણે બરાબર એ યાદ રાખવું પડે કે જ્યારે દેહની આસક્તિ છૂટી જાય, જ્યારે દેહની આસક્તિ છૂટી જાય ત્યારે જ દેહ સેવાનું સાધન બને. એટલે આપણને ખ્યાલ છે કે કપડાં સરસ પહેરીને નીકળ્યા હોય ને બહાર વરસાદ આવતો હોય ને ગાડીમાંથી ઉતરીએ તો આપણે ખ્યાલ રાખીએ કે આ જે ચાળ છે એ ક્યાંય ગારાને ટચ ન થઈ જાય. એટલે આપણે તો દેહથી પણ આગળ કપડાં સુધીની આસક્તિવાળા છીએ. તો આપણે તો ઘણી વાર લાગશે દેહની આસક્તિ છૂટતા. એ છૂટે પછી તમે સેવાના સાધન તરીકે દેહનો ઉપયોગ કરી શકો. જીવન સિદ્ધાંતો અમલમાં મૂકતા તમને આવડે અને તમને હથોટી આવી જાય એનું નામ જ યોગ છે. આ યોગની વ્યાખ્યા આપણે સમજવા જેવી છે. બીજું અંદર જે કહ્યું તે ભલે કહ્યું, પણ આ જે ત્રણ સિદ્ધાંત કયા એને તમે અમલમાં મૂકી શકો, હથોટી આવી જાય. હથોટી મીન્સ જોયા વગર થઈ શકે. હું તમને નાનું ઉદાહરણ આપું. આપણે બધા બહેનો અહીંયા બેઠા છે ને ખબર છે, એ રસોડાની અંદર મસાલી ઉપાડે વઘાર દેવું હોય ત્યારે ત્યારે મસાલીમાં ડોકું નથી કાઢતા અને એની જ્યાં હાથ જાય ત્યાંથી રાય જ નીકળે, જ્યાં હાથ જાય ત્યાંથી જીરું જ નીકળે. આ આપણે જોયું છે, ચમચી ભરે એટલે હળદર જ નીકળે. અને હું કે તમે રસોડામાં ગયા હોય તો આપણે રાય રાય છે કે નહીં એના માટે પહેલાં 2-3 મિનિટ કાઢીએ,
તો એ લોકોને આવી ગયેલી આ હથોટી છે. અંધારું હોય તો એનો હાથ જ્યાં જાય તે જોતું હોય તે જ મળે એવી હથોટી છે. આ હથોટી પ્રાપ્ત કરો એને યોગ કહેવાય. ધ મધર એમ કહે છે કે તમારે મેડિટેશન માટે અલગ કશું કરવાનું નથી, જે કરો છો તેને આટલી હથોટી પ્રાપ્ત કરીને કરવાનું, ત્યાં સુધી પહોંચવાનું છે, એ તમારો યોગ છે. તો આ અમે એટલા માટે કે જે બીજા અધ્યાયની અંદર સ્પષ્ટ કર્યું છે, વચ્ચે આગળ એક વાત આવશે બહુ મોટી જેની આપણે હમણાં વાત કરવાના છીએ, કે આપણી સામે બે પ્રશ્નો આવ્યા અને જેણે આપણને બહુ ડિસ્ટર્બ કર્યા કે ભાઈ કર્મ કરવાનું ને છતાં ફળની આશા નહીં રાખવાની, આવું જ કંઈ હોય. આના ઉપર બહુ ચર્ચાઓ ચાલે છે. લોકો નવરા બેઠા હોય ત્યારે રાજકારણની ને પછી આની બે જ ચર્ચા કરતા હોય છે, કારણ કે ઓલામાં તો કંઈ ન કરવાનું જ હોય છે છતાં પ્રાપ્ત કરવાનું હોય છે, જ્યારે આમાં થોડું કશું નક્કર કરવું પડે છે. તો એની વાત હમણાં આપણે કરવાના છીએ કે ખરેખર શું છે કર્મની વાત, ફળ ન મળે તોય કર્મ કરવાનું, વોટ ઇઝ ઇટ. એ ત્રીજો યોગ, ત્રીજો જે આપણો અધ્યાય છે જે કર્મયોગ છે, જેની સુંદર વાત કરી છે. કર્મયોગમાં ફળનો ત્યાગ કરવો એટલું આપણને ઇન શોર્ટ સમજાવ્યું છે. કેમ કરવું એની વાત નહીં. બે પ્રકાર આપણે સમજ્યા છીએ એમાં, પરમાર્થીનું કર્મ અને સંસારીનું કર્મ. પરમાર્થીનું કર્મ હોય એમાં આત્માનો વિકાસ થાય અને સંસારીનું કર્મ હોય એમાં બ્રિજ બંધાય, ફ્લાયઓવર બંધાય અને એ ફ્લાયઓવરમાંથી જે કંઈ પ્રાપ્ત થાય તે થાય. પણ એ સંસારીનું કર્મ છે. પહેલામાં તો તમે યુ આર વર્કિંગ ફોર યોર ઓન સેલ્ફ, સેલ્ફ નોટ ધ પર્સન, રિમેમ્બર. જુદો વિષય છે એટલે એને હું ટચ નથી કરતો, દેટ ઇઝ અ ડિફરન્સ. કર્મયોગના દિવ્ય વ્રત બે કયા છે અને એ નટશેલમાં બોલવા હોય તો એમ બોલાય. પહેલું એ છે, અમુક જોઈએ ને અમુક નહીં, આ છોડવું પડે. અમુક જોઈએ ને અમુક નહીં એ છોડવું પડે. બીજું, આ લે ને પેલું ફેંકી દે એ છોડવું પડે. આ જો તમે બે વસ્તુ પ્રાપ્ત કરી શકો, એચીવ કરી શકો, તો તમે ખરેખર કર્મયોગથી બહુ નજીક પહોંચી જઈ શકો. ચોથો અધ્યાય, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, મારો આજનો અધ્યાય છે. એમાંથી જ્ઞાન નીકળી જવાનું છે. એસી હેરાન કરે છે એવું છે. અહીંયા હું જરા તમને સ્પષ્ટતા કરું મિત્રો, કે આ જે જ્ઞાન કર્મ સંન્યાસ યોગની વાત સુંદર મજાની મેડમ આવ્યા હતા એણે કરી તમારી સાથે, બહુ જ ઊંડાણથી કરી. એ તો વેદ વેદાંતના પાકા અભ્યાસી હશે એવું મને લાગ્યું. હું તો કાચો છું પણ મને એમાંથી એટલું ખ્યાલ આવ્યો છે કે ખરેખર ગીતામાં કર્મ એટલે શું, સ્વધર્મ એટલે કર્મ, બીજું કશું જ નથી. હવે પ્રશ્ન થાય તો સ્વધર્મ એટલે શું, એની વાત આપણે આગળમાં કરીએ છીએ. ત્રણ શબ્દો પણ આવ્યા હતા, કર્મ, વિકર્મ, અકર્મ. આવા શબ્દો આપણને બહુ પરેશાન કરતા હોય છે, કારણ કે આપણે હંમેશા વોકેબ્યુલરીને વધુ પસંદ પકડતા હોઈએ છીએ. આપણને ખ્યાલ છે, સંજયભાઈ અહીંયા બેઠા છે, સૌજીભાઈ બેઠા છે, એટલે વર્ગખંડમાં અમારા જેવા માસ્તરો જઈને હંમેશા શબ્દ પકડીને એની પીંજણ કરતા હોય છે. તો આ કર્મ, વિકર્મ અને અકર્મ એ આપણને મુશ્કેલીમાં મૂકે એવા શબ્દો છે, એને આપણે સીધી લીટીમાં સમજી લઈએ. બહારની સ્થૂળ પ્રક્રિયાથી સ્વધર્મનું આચરણ કરો એ તમારું કર્મ છે. હું અહીંયા આવ્યો, ગાડીમાં તમારી સામે બોલું છું, આ બધું મારું કર્મ છે. બીજો મુદ્દો, વિકર્મ. હું જે કર્મ કરવા જઈ રહ્યો છું બહારની ક્રિયાઓનું, એમાં પૂર્ણ ચિત્ત રેડું તો એ વિકર્મ છે. મારે પૂરું ચિત્ત રેડવાનું છે, આત્મસાત કરવાનું છે. આગળ શબ્દ આવ્યો, હથોટી પ્રાપ્ત કરવાની છે. આઈ શુડ ઇન્વોલ્વ માય સેલ્ફ. પેલી મીઠાની પૂતળીવાળી વાત જે આપણને ખબર છે, ઓગળી જવું પડે ત્યારે જે થાય એ વિકર્મ છે. તો અકર્મ શું છે, બહુ સીધું છે. કર્મમાં વિકર્મને ભેળવી દો તો જે મળે એને અકર્મ કહેવાય. એનો અર્થ એવો કે અકર્મ એટલે એવું કર્મ કે જે કર્યા પછી યાદ નથી રહેતું, કેલા કર્યા પહેલાં યાદ નથી રહેતું, કરતા હોઈએ ત્યારે યાદ નથી રહેતું. બીજા સાદા શબ્દોમાં કહેવું હોય તો જેમાંથી હું, મેં, માય, માઇન આ બધું નીકળી જાય ત્યારે સમજવું કે હવે આપણે અકર્મની દશામાં આવ્યા છીએ. અકર્મ એટલે કર્મ ન કરવું એમ નહીં, પણ કર્મ કરો એવું યાદ ન રહે, સ્મરણ ન રહે. તમને કોઈએ કહેવું પડે કે અચ્છા એ તમે કર્યું હતું, તો હા અચ્છા એ મારું હતું.
આપણે ના કહેવું પડે. વારંવાર આપણે કહેવા ટેવા આવેલા છીએ કે આપણે પલાણું તમે જોયું એ મારા કાળમાં બન્યું. હવે કાળ બોલો ત્યારે જ ખબર છે કે વયો ગયો છે ને, તો હજી તમારી ભેગો ચોટેલો ને ચોટેલો છે. એટલે બહુ જાણીતી અમારા અધ્યાપકો માટેની વાત કહેવાય છે કે રાત્રે 12 વાગે પણ ફોન થાય તો ફોન ઉપાડીને કે હું પ્રોફેસર શાહ બોલું છું. 12 વાગે તો તું શાહ જ છો, તું પ્રોફેસર શાહ નથી ભાઈ, પણ એ ઊંઘમાંય પ્રોફેસર ભેગો જ હોય એટલે તમને યાદ છે. તો એ યાદ છૂટી જવી જોઈએ. ક્યારેક તમારે પ્રોફેસર સિવાય જીવવું જોઈએ ને, એના માટે તો આવ્યા છો. તો આ બરાબર સમજી લે, કર્મ વિકર્મ અને અકર્મ. કર્મની સાથે વિકર્મની જોડીનું અનુસંધાન થાય ત્યારે એવો વિસ્ફોટ થાય કે જેમાંથી અકર્મ જન્મે. વિસ્ફોટ થાય, વિસ્ફોટ એટલે બાહ્ય દેખાય એવો નહીં, આંતરિક પ્રકાશ થાય વિસ્ફોટમાંથી, અને એમાંથી મને ને તમને જવાબ મળે કે ખરેખર આ અકર્મ છે. આપણે આ જ અધ્યાયની અંદર વાત કરવાના છીએ કે તમારે જે કરતા જાઓ એને ભૂલતા જવું પડે, અને ભૂલતા જાઓ એટલે કેવી રીતે એની પણ આપણે હું તમારી સાથે વાત કરીશ. મિત્રો, હું આવું છું સીધા 5મા અધ્યાય ઉપર. આ 1:27 એ મુખ્ય શ્લોક છે. પહેલો શ્લોક છે એ એઝ યુઝ્યુઅલ આપણો વિદ્યાર્થી છે અર્જુન, જે ફરિયાદ કરવા ટેવાયેલો છે. હું કહું તમે એને ગોઠવી રાખજો, પછી તો મને આ ઓપરેટ કરવા દેશે ને. થેન્ક યુ. પહેલો શ્લોક તો મને ને તમને ખ્યાલ છે કે અર્જુન બિચારો નિરાશ થયેલો છે અને એ પૂછે છે કે કૃષ્ણ, જો કન્ફ્યુઝ વિદ્યાર્થી છે, હો અર્જુન એ પાકો વિદ્યાર્થી થશે, આપણે માત્ર પાકા કૃષ્ણ થવાનું, શિક્ષક થવાની જરૂર છે. તો અર્જુન પાકો વિદ્યાર્થી છે, મૂંઝાય છે ત્યાં કે જ છે કે મૂંઝાણો. અને આમ તમે જુઓ તો કૃષ્ણએ ઘણી બધી વચ્ચે વચ્ચે વાયડાઈ પણ કરેલી છે, આ શબ્દ ન વપરાય પણ વાપરું છું, પણ એટલા માટે કે એને મૂંઝવ્યો છે. અને જે એજ્યુકેશન ટેકનોલોજીના માણસો છે એને ખબર છે કે વિદ્યાર્થીને મૂંઝવવો એ પણ એક અધ્યાપન પદ્ધતિ છે, બરાબર, જેમાં એને મૂંઝવવાનો છે. મૂંઝવશો તો એમાંથી કશુંક બહાર આવશે. આપણે તો આવો નિયત કાર્યક્રમ હોય ને કંઈક કોઈ પ્રશ્નો છે તો કે આજુબાજુવાળો જો તારે પૂછવો નથી પૂછવો પૂરું. લોકોને ખબર છે પ્રશ્નો પૂછીએ તો લાંબુ ચાલે, એના કરતાં પૂરું કરો ને ભાઈ. આવો મને અનુભવ છે એકેડેમિક સ્ટાફ કોલેજમાં, સત્યગમભાઈને ખ્યાલ છે કે મિત્રો ઘણા આવે. તો અર્જુન વારે વારે મૂંઝાય છે સાહેબ, પણ મજા આવે એવું મૂંઝાય છે. હું તો એવું કહું છું કે કૃષ્ણની ગીતામાં સફળતાનો આધાર અર્જુનની મૂંઝવણો છે. અર્જુન મૂંઝાણો ન હોત તો આપણને ગીતા નહીં મળી હોત. સીધું સાટ આ GPS હોત તો કાંઈ નહીં. કૃષ્ણ એમ કહે કે GPS મોકલું, નાખી દે ને હાલો જ. કોઈ પ્રશ્ન નહોતો સાહેબ, સારું થયું ત્યારે GPS શોધાણું નહોતું. એટલે મૂંઝાણો છે એમ કહે છે કે તમે મને બહુ મૂંઝવો છો. હે અર્જુન, તમે કોઈ વખત એવું કહો છો કે કર્મનો ત્યાગ કરવાનો, પછી તમે કોઈ વાર એવું કહો છો કે ભક્તિપૂર્વક કર્મ કરવાનું, તો તમે મને કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહો કે આ બંનેમાંથી વધારે કલ્યાણકારી કોણ છે અને મારે શું કરવાનું. તમને ખબર છે આપણા સંતાનો છે એ આવા કન્ફ્યુઝ થતા હોય છે, અને આપણે કરતા પણ હોય છે. નાની ઉંમરનો છોકરો હોય ત્યારે ગમે ત્યારે એને નાનો છે એમ જાહેર કરી દઈએ, અને ગમે ત્યારે તું મોટો છે એમ કહી દઈએ. આપણે બેઠા હોય ને વચ્ચે બોલે તો તું જ નાનો છો, વચ્ચે ન બોલાય. અને બીજે દિવસે રેલવેની ટિકિટ લેવા જવાનું, એક સિનેમાની ટિકિટ, તું ન જા, તું મોટો થયો હવે. એટલે એને પણ આપણે કન્ફ્યુઝ અજાણતા કરતા હોઈએ છીએ. પણ હવે આપણો દીકરો છે કે આપણું સંતાન છે એટલે એને ખબર છે કે આની સામે બહુ બોલવા જેવું નથી, માટે એ બોલતો નથી. કૃષ્ણ એટલા બધા ઓપન માઇન્ડેડ હતા, સખા હતા, મિત્ર હતા, પણ એને ગમે ત્યારે ગમે તે વસ્તુ પૂછી શકાતી હતી. અને એટલે એણે એમ કહ્યું કે ભાઈ હું મૂંઝાણું છું, ક્યારેક કહો છો કર્મ છોડી દો, ક્યારેક કહો છો ભક્તિપૂર્વક તો કર્મ કરવું જોઈએ, તો કરું શું, માર્ગદર્શન આપો. હવે અહીંયા બરાબર જાણવાનું એ કે 5મા અધ્યાયનો મૂળ સાર છે એ સાર છે કે ભક્તિપૂર્વક કરેલું કર્મ, એનું કન્ફ્યુઝનનો જવાબ એક લીટીમાં, ભક્તિપૂર્વક કરેલું કર્મ શુષ્ક ચિંતનથી ચડિયાતું છે. રાઈટ, આપણને ખ્યાલ છે કે આપણે બહુ ચિંતન કર્યા કરીએ છીએ, શબ્દોનું પિષ્ટપિંજણ બહુ કર્યા કરીએ, અમલમાં બહુ ઓછું મૂકીએ. રાઈટ, વી આર ગુડ ઓન પેપર્સ,
વી આર નોટ ગુડ એટ પ્રેક્ટિસ. પણ એ કહે છે કે તમે કોઈ પણ કામ કરો, એ ભક્તિપૂર્વક કરેલું કર્મ છે, શુષ્ક ચિંતન કરતાં ચડી આવતું છે. એટલે હું તને કહું છું ભક્તિપૂર્વક કર્મ કર. પણ કૃષ્ણ અહીંયા અટકી નથી જતા, એને સમજાવવા માટે બાકી પાછળ બધા જ શ્લોકો આપણને એણે અર્પણ કર્યા છે. વચ્ચે વચ્ચે પાછો જ્યાં પોતે મૂંઝાય છે ત્યાં એ પ્રશ્નો કરતો જાય છે. એટલે મારીને તમારી યાત્રા આ ત્રણ સેશનની અંદર આ શ્લોકોના ઊંડાણમાં જવાની છે. મિત્રો, આ બાબત સમજાવવા માટે શ્રી ભગવાને બે માર્ગ આપ્યા. આ જરા આપણે સમજી લઈએ, જે અંદર ડિસ્ક્રિપ્શનમાં આવે ત્યારે છૂટી ન જાય. એટલે આ સાર તત્વ હું પહેલાં કહું છું. ભગવાને એમ કહ્યું કે મુક્તિ માટે તારી પાસે બે માર્ગ છે. કયા માર્ગ છે? તો કે પહેલો માર્ગ એ છે કે કર્મનો ત્યાગ કર. હવે અહીંયા પહેલો પ્રશ્ન આવ્યો કે તમે ત્યાગ કરવાનું કીધું, કર્મનો ત્યાગ કર, પણ ત્યારે અર્થ એવો સમજવાનો છે કે કર્મ સંન્યાસ લે, કર્મ કર પણ અહીંયા નહીં રાખ. અને બીજો માર્ગ એણે કીધું કે ભક્તિયુક્ત કર્મ કર. તો આ ભક્તિયુક્ત કર્મ એટલે શું? સમત્વ બુદ્ધિથી ભગવદ્ અર્થે કરેલા કર્મો, તારા માટે નહીં પ્રભુ પિત્યર્થે એવો શબ્દ વારંવાર બોલાય છે. જે લોકો શાસ્ત્રો સાથે જોડાયેલા છે ને ખ્યાલ છે, પ્રભુ પ્રીત્યર્થે, તારા પ્રીતિ માટે નહીં, એવા જે તું કર્મ કર એ તારો ભક્તિયુક્ત કર્મ છે. એટલે કાં તું કર્મનો ત્યાગ કરી દે અથવા તું ભક્તિપૂર્વક કર્મ કર. હવે જો અહીંયા પાછા ભગવાન હજી થોડું કંઈક ટમકું મૂકે છે કે ભાઈ આ બે સારા છે, હો તું ચિંતા નહીં કરીશ, બંને સારા છે, એમાં એવું કાંઈ ગુમાવવાનું થતું નથી, પણ બંનેમાંથી બીજો શ્રેષ્ઠ છે. એટલે ઓપ્શન તારે જોતો હોય તો તું બીજો પસંદ કરી શક, બાકી એમાં કંઈ બેમાંથી કાંઈ કર એમાં વાંધો નથી. વન્સ અગેન ઇટ ડિપેન્ડ્સ અપોન અર્જુન કે કયું સિલેક્ટ કરવું. અને મારી દૃષ્ટિએ આ પણ સર શિક્ષકનું એક લક્ષણ છે કે શિક્ષક હંમેશા વિકલ્પો આપીને એવું ક્યારેય કહેતો નથી કે આ એક જ માર્ગ શ્રેષ્ઠ છે, તું પોતે અમલમાં મૂક, સારો લાગે એ તારો. સ્વામી વિવેકાનંદ જેવી હસ્તીએ પણ કહ્યું કે મેં હું કહું છું તે કરશો નહીં, હું કહું છું તે તમારા જીવનમાં અમલમાં મૂકજો, અને પછી જો સાચું લાગે તે સ્વીકારજો. આ વાત બહુ સુખવા જેવી છે. આપણે ઓપ્શન આપી દેતા કે આ અથવા એમ નહીં, આ બે છે ઓપ્શન, હવે તું નક્કી કર. એટલે એને આગળ પૂછવા માટે, પ્રેરવા માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે બે બરાબર છે પણ બીજો જરાક વધુ શ્રેષ્ઠ છે. મિત્રો, કર્મ સંન્યાસ યોગ જે પાંચમો આપણો અધ્યાય છે એના માટે થઈને મેં અહીંયા એક ચાર ભાગ મૂક્યા છે. સામાન્ય રીતે ભાષ્યકારો આ આખા જે અધ્યાય છે એને ચાર ભાગમાં મૂકે છે. સાંખ્ય યોગ અને કર્મયોગનો નિર્ણય 1-6માં મળે છે આપણને. 7-12માં સાંખ્યયોગી અને કર્મયોગીના લક્ષણો અને એનો મહિમા કયો છે. 13-16માં 26માં જ્ઞાનયોગનો વિષય છે, અને 27-28-29 ભક્તિ સહિત ધ્યાન યોગનું વર્ણન છે. એક સરસ વાત અત્યારે યાદ આવી એટલે તમારી સામે કોટ કરું. એક સુંદર વિડીયો પણ છે, પણ મેં એવું પ્રિફર ન કર્યું કે અહીંયા રજૂ કરું, કારણ કે એ વર્ષો જૂના મારી દૃષ્ટિએ ભગવદ્ ગીતા અથવા વેદ વેદાંતના સ્ટાલવર્ટ પર્સનાલિટી એવા સ્વામી શ્રી ચિન્મયાનંદજી, હજુ પણ ક્યાંક આપને એના લેક્ચરો મળે તો સાંભળવા જેવા છે. પણ એની પ્રેઝન્ટેશનની સ્ટાઇલ એવી છે કે એ આપણને ઝડપથી મનમાં ન બેસે. એમણે એક સુંદર વાત કરેલી છે, આ 1-6 ને એવું આવ્યું એટલે એણે એમ કહ્યું કે 18 અધ્યાય છે ને એ 3 સ્ટેપમાં છે, 1-6, 7-12, 13-18. અને કોઈ મને એમ પૂછે કે 18 અધ્યાયનો તમે નટશેલમાં કહેવું હોય તો શું કહ્યું, એટલે એણે કહ્યું કે 1-6 અધ્યાય છે એ તું માથે મીંડું નહીં, રાઈટ. 7-12 છે એ તમ, અને 13-18 છે એ અસી. ગીતા એટલે તું ત્વમ અસી, દેટ ઇઝ તત્વમસી. આ ગીતામાં 3 જ વસ્તુ છે, બીજી કોઈ નથી. પહેલા વાત તમારે તુંની કરવાની છે, બીજી વાત એને ત્વમની કરવાની છે, ત્રીજી વાત અસીની કરવાની, સમિંગપ છે. આ જેમ વર્ણન કર્યું છે એવું સ્વામી ચિન્માનંદજીનો બહુ જ સુંદર એવો ઇંગ્લિશમાં વિડીયો છે, તમે ક્યારેક સર્ચ કરજો અને મેળવીને જોજો.
મારું આ તક એવું વિનંતી પણ નાનકડી ખરી કે કેટલાક એવા ભાષ્યો આપણને આપણા યુટ્યુબની મદદથી ઘરે બેસીને સાંભળવાના મળે છે કે જેને આપણે મંભળાવતા રહીએ તો આપણે આ જે વર્ગ કરી રહ્યા છીએ એમાં આપણને ફાયદો થાય. એમાં હું એક નામ આપું, સ્વામી શ્રી તદાત્માનંદજી. હી બિલોંગ્સ ટુ ન્યૂ જર્સી, અને ન્યૂ જર્સીમાં એકદમ મને ને તમને સમજાય એવું સરળ ઇંગ્લિશ. તમે જુઓ, સંજયભાઈ મહેતાને સમજાય એવું તો ઇંગ્લિશ ફાસ્ટ ફોરવર્ડ હોય, આપણને ન સમજાય, પણ મને ને તમને સમજાય એવું એકદમ સરળ ઇંગ્લિશ અને વર્ડ ટુ વર્ડ. સ્વામી તદાત્માનંદજી, હી બિલોંગ્સ ટુ દયાનંદ કર્ટ, અને એ સુંદર મજાની ગીતા એણે 2.5 વર્ષ ન્યૂ જર્સીમાંથી ચલાવી અને ઓનલાઈન પડ્યું છે. તમને સાંભળો અને ખૂબ મજા આવશે, અને બહુ સરળ સીધું અંગ્રેજી પણ મજા આવે એવું. મિત્રો, હું તમારી સાથે 3 રીતે એક શ્લોક રજૂ કરવાનું મેં પસંદ કર્યું છે. હમણાં આપણે જે શરૂઆતમાં ગીતાનો અધ્યાય સાંભળ્યો એમાં આપણને કેટલોક પ્રશ્ન એવો બનતો હોય છે કે સંધિ નથી છૂટી પાડી શકતા, એટલે આપણને ઉચ્ચારણમાં થોડી તકલીફ પડે છે. એક મોટામાં મોટો સારો વસ્તુ એ છે કે ગીતા પ્રેસ ગોરખપુરે હવે ઘણા બધા ગુજરાતી પ્રકાશનો શરૂ કર્યા છે, અને એમાં એક બહુ સુંદર મજાની ગીતા ઉપરનું પુસ્તક છે. એમાંથી મેં ઉપરનો શ્લોક જે સંધિ છૂટી પાડીને ગુજરાતીમાં લખેલો છે એ મેં લીધેલો છે. એક મોટી બુક છે જે તમે 300 રૂપીઝ ઓર સો એનું પ્રાઇસ છે, લઈ શકાય છે. આપણને આમાં સરળ બને છે, આ બોલવામાં મુશ્કેલી ન પડે. સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી, એમાં જરાય ક્યાંય આપણને સંધિ નડતી નથી. આમ તો બધાને સંધિ જ નડતી હોય છે, પણ આમાં ન નડે એવું આપણે કરવું જોઈએ. પછી એનું મેં ગુજરાતી મૂક્યું છે, એ પણ એ જ પુસ્તકમાં સુંદર રીતે નીચે આપ્યું છે, કોઈ ક્લિષ્ટ શબ્દો વાપર્યા વગર. તો આ જે બીજો શ્લોક છે એનાથી આપણે શરૂઆત કરીએ છીએ. બીજો શ્લોક જે કહે છે તે આમાં લખ્યું છે, જે મારે રિપીટ કરવાની જરૂર નથી. તો ત્રીજું છે એ શું છે, જેનાથી તમને બહુ સારા પરિચિત મારું માનવું છે કે પ્રવીણભાઈ લહેરીએ કર્યા છે, હું સાંભળતો હતો. કારણ કે એમણે કિશોરલાલ ઘ મશરૂવાળાએ ગીતાનું સમશ્લોકી તૈયાર કર્યું છે, અને હું અંગત રીતે એવું માનું છું કોઈ જાતના વિરોધ વગર કે સંસ્કૃતમાં ન પહોંચી શક્યા તો બહુ દુઃખ ન કરવું. આ મશરૂવાળાજીનું સમશ્લોકી એટલું સુંદર છે કે કોઈએ સમજાવવાની જરૂર ન પડે. આપ વાંચશો તો ખ્યાલ આવશે. કહો સંન્યાસ કર્મોનો યોગોનો એ કહો તમે, બેમાંથી એક જે રૂડો તે જ નિશ્ચયથી કહો. હવે અહીંયા કોઈ સમજૂતી ખરેખર જરૂર નથી, પછી એના અર્થઘટનો આપણે ઘરમાં ઘણા કરી શકીએ, મનમાં કરીએ આપણે, પણ શ્લોક આપણા માઇન્ડમાં સ્પષ્ટ થઈ જાય. ઘણા લોકોએ સમશ્લોકી કર્યું છે. પૂજ્ય મોટાનું પણ જીવન ગીતા નામનું સુંદર પુસ્તક છે, મેં સર્ચ કર્યું તો લગભગ 11-12 જેટલા સમશ્લોકી ગુજરાતીમાં થયા છે. પણ મને એવું લાગ્યું કે કિશોરલાલ ગ મશરૂવાળાનું જે સમશ્લોકી છે એ ખૂબ ઝડપથી આપણને મનમાં બેસે એવું છે. આ બીજો શ્લોક એનું સમશ્લોકી વાંચ્યા પછી લગભગ બધું ક્લિયર છે કે એ કહે છે કે ભાઈ મને સ્પષ્ટ કરી દો અને જે શ્રેષ્ઠ હોય એના તરફ મારું ધ્યાન દોરો. હવે અહીંયા જે નથી કહેવાયું તે આપણે કહેવું હોય તો શું કરવાનું? તો શબ્દ આવ્યો છે સંન્યાસ. આપણા સિલેબસની અંદર અત્યારના સંન્યાસ શબ્દ છે, કારણ કે કર્મ વિશેની વાત આપણે કરી ચૂક્યા છે, સંન્યાસ સાથે હવે લિંકઅપ કરવાનું છે. તો સંન્યાસ એટલે શું? એના એણે 2 માર્ગ બતાવ્યા. જે મેં હમણાં થોડી વાર પહેલાં કહ્યું તે કે કર્મ સંન્યાસ અથવા કર્મ ત્યાગ, એટલે એમાં બધું છોડીને તમે સંન્યાસમાં લાગી જાઓ, અમુક કલરના કપડાં પહેરી લો અને પછી તમારે બીજું કશું નહીં કરવાનું, સંસાર છોડી દો, પણ ત્યાં બીજો તમારો સંસાર ઊભો કરો. મને તમને ઘરમાં જેટલી કમાવાની ચિંતા હોય એના કરતાં એ સંન્યાસીઓને પોતાના સ્થાનકોની સમૃદ્ધિની વધુ ચિંતા હોય છે. આપણે તો નક્કી છે ગાળો આટલો જ પગાર છે ને એમાં આપણે બધું ગોઠવી લઈએ છીએ, પણ એને નક્કી નથી હોતું કે ક્યારે કોઈ આવીને કરોડ દઈ જશે. એટલે ખરેખર અહીંયા સમજવાનું એ છે કે કર્મના ફળ ત્યાગવા અને સંન્યાસી થઈ જવું એની ફેવર નથી. કેમ નથી? એમાં ટોળા વધ્યા. સ્વામી સચ્ચિદાનંદજીનું ગીતા ભાષ્ય વાંચવા જેવું છે, ખૂબ સુંદર છે. આપણને ખબર છે કે સચ્ચિદાનંદજી તો બહુ જ મુક્તપણે બોલનાર વ્યક્તિ છે, અને એણે કહ્યું કે અહીંયા ટોળા વધવા માંડ્યા, જવાબદારી ઘટવા માંડી, માત્ર ભિક્ષા લેવાની ને વિચરણ કરવાની ને બધા તમારા ચરણ સ્પર્શ કરે એવી રીતે પગ રાખીને બહાર બેસવાનું, એટલે તમે કર્મ સંન્યાસી થયા.
આ હકીકત છે. તમે કેટલીક જગ્યાએ જાઓ તો એ સ્વામી હોય એ રિવોલ્વિંગ ચેર ફેરવી નાખે અને તમને પગ દેખાડે કે અહીંયા સાષ્ટાંગ દંડવત પડે. તો એ નથી, એ નથી કરવું. એને કહ્યું કે ના, એવી રીતે હું નથી કહેતો. સંન્યાસનો જે એ અર્થ છે એ હું નથી કહેતો. તો હું શું કહું છું? સંન્યાસ એટલે કર્મયોગ. કર્મયોગ એટલે અનાસક્તિથી કર્તવ્ય કર્મો કરતા રહેવાના અને મનમાં યાદ રાખવાનું કે આમાં મને ફળની ઈચ્છા નથી, આમાં મને કંઈ પ્રાપ્ત થાય એવું નથી, મારી કોઈ અનાસક્તિ નથી. આ બહુ મહત્વનું સાહેબ. ફળની ઈચ્છા ન રાખવાનું છૂટી જાય એમ ન ચાલે, અનાસક્તિ થઈ જાય. હું 6 વાગે ન જાઉં તો અહીંયા વર્ગ શરૂ ન થાય. કેમ? તો કે ના, મારે તો પહોંચવું જ પડે. આ આસક્તિ થઈ, અને આસક્તિએ જ આપણને હેરાન કર્યા. વધુમાં વધુ હાર્ટ એટેક આવે છે આસક્તિને લઈને આવે છે. મેં શરૂઆતમાં કહ્યું એમ, ભગવાન ઉપર ભરોસો નથી મૂક્યો આપણે. અને તમે બરાબર જોજો, અહીંયા બેઠેલા બધા સુજ્ઞ લોકો, તમારે ઘરે તમારો દીકરો કે પતિ પત્ની મોડા આવે તો પહેલો વિચાર આપણને એમ આવે છે કે એક્સિડન્ટ થયો હશે. તપાસ કરજો. કોઈને એવો વિચાર નહીં આવે કે ભાઈબંધ મળ્યો હશે અને એને વડાપાઉં ગલીફ ખાવા લઈ ગયો હશે અને એ લોકો 2 જણા જલસા કરતા હશે, સાંજે ફિલ્મમાં બેસી ગયા હશે એટલે મોડું થયું. નહીં થાય. એનું કારણ એ છે કે તમને એ જે ભરોસો જોઈએ કે નહીં, કંઈ ખરાબ નહીં થાય, ખરાબ નહીં થાય, એ ભરોસો આપણો છૂટી ગયો છે. તો આસક્તિ નથી રાખવાની, ફળની ઈચ્છા અપેક્ષા તમારે નથી રાખવાની, અને ત્રીજું, જે કંઈ કરવાનું છે એ ઈશ્વરની પ્રીતિ માટે કરવાનું, મારા માટે નથી કરવાનું. આ ભગવાન સ્પષ્ટ કરે છે કે પહેલો નિયમ છે એ ખોટો છે એ હું નથી કહેતો, પણ બીજો માર્ગ છે, હિતકારી છે, કલ્યાણકારી છે, અને અર્જુન એ તારા માટે સારો છે. મોઘમ કહે છે, જેને આપણે મોઘમ કહીએ ને, એવી રીતે કહે છે કે તારા માટે સારો છે. તમે એવું કર્મ કરતા જાઓ કે જે કર્મ થતું જાય અને તમારાથી છૂટતું જાય, તમે એની સાથે જોડાયેલા ન રહ્યો. ઘણા લોકો એવો પ્રશ્ન પૂછે છે કમલેશભાઈ કે તો પછી એમાં બિલોંગિંગનેસ જેવું કંઈ હોય નહીં, એ રહે નહીં, એટલે લોકો પોતાની એમાં કોઈ જવાબદારી ન લે. ના, એવું નથી. એ દૂધમાંથી પૂળા કાઢવા જેવા પ્રશ્નો છે, એવા તો ઘણા નીકળે, કાંઈ વાંધો નથી. પણ કર્મ તો પરફેક્ટ કરવાનું છે, બહુ પરફેક્ટ કરવાનું. સ્વીકાર્યું છે તે પરિપૂર્ણ કરવાનું છે, પૂર્ણતાથી કરવાનું છે, ક્વોલિટેટિવલી હાઈએસ્ટ ડિવોશનથી કરવાનું છે. પણ હું ન હોઉં તો એ થાય જ નહીં, એ નથી રાખવાનું. અને પછી આપણે ઘણી વાર બને બોલતા હોય છે સામાન્ય ભાષામાં, મને તમને ખ્યાલ છે સાહેબ, અમે તૂટી મર્યા, તમને ખબર, કોઈ નોંધે ન લીધી. મને યુનિવર્સિટીમાં સત્યગામભાઈ આવો અનુભવ છે, પરીક્ષા નિયમ થયો ત્યારે સ્ટાફ મને કે સાહેબ અમે લોહી રેડીએ, લોહી. મેં કે એમ, ઘટ્યું લાગતું નથી કંઈ, રેડી હોય. તમને પગાર આપે છે એટલે તમારે કરવું જોઈએ, તે તમે કરો છો. અમે લોહી શું રેડ્યું કહેવાય? આપણે બહુ બોલતા સાહેબ, મેં એના માટે જીવન ખર્ચી નાખ્યું છે. કોઈ પાક્યો નથી કોકના માટે જીવન ખર્ચી નાખ્યો, તું શું પાકવાનો હતો ભાઈ? આ જે વાત છે ને એ છૂટી જવી જોઈએ, પછી પણ નહીં, પહેલાં પણ નહીં, એ આમાં બહુ ક્લિયરલી એમણે કહ્યું. ત્રીજો શ્લોક, હે મહાબાહો, જે માણસ ન તો કોઈનો દ્વેષ કરે છે ન તો કશાયની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજવા યોગ્ય છે. નથિંગ ટુ એડ, કાંઈ ન કરો તો આટલું જ કરો સાહેબ. અહીંયા બે વસ્તુ ભેગી છૂટવી જોઈએ, એની ચર્ચા આપણે કરી લઈએ અત્યારના. રાગ ક્યારેય દ્વેષ વગરનો હોતો નથી. આ વાક્ય જીવનમાં યાદ રાખવા જેવું છે, રાગ ક્યારેય દ્વેષ વગરનો હોતો નથી. રાગ ઇટસેલ્ફ ઇઝ અ કમ્પેરેટિવ ટર્મ, તમે વિચારજો જરાક. આમ તો મારે 3 છોકરા છે, પણ મને પહેલાંનો બહુ, આ પહેલાં પ્રત્યેનો રાગ છે. પણ એ કમ્પેર તો તમે કર્યું કે આના કરતાં આ સારો, માટે એનું બહુ તો દ્વેષ સાથે આવ્યો જ છે. રાગ ક્યારેય દ્વેષ વગરનો હોતો નથી, એટલે ખાસ લખ્યું છે કે તમારે દ્વેષ કરવાનો નથી, કશાયની આકાંક્ષા રાખવાની નથી, સદા સંન્યાસી છે. કેમ કે રાગ દ્વેષ વગેરે દ્વંદ્વો વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. બંને મટી જવા જોઈએ. હમણાં જ મેં જે વાત કરી એવી વાત નહીં ભાઈ, કે રાગ તો રાખવો પડે છે, આપણું જીવન છે, આપણને ઘણા વાલા તો હોય, વાલા હોય, પણ એ વાલો ક્યારેક નહીં હોય આ પૃથ્વી ઉપર, એ પણ યાદ રાખવું પડે. એ વાલાનો વાલો હું પણ નહીં હોઉં એ યાદ રાખવું પડે. પછી અચાનક આપણે પતિ કે ગુમાવીએ, પત્નીને ગુમાવીને એમ થાય કે મેં તો ધાર્યું જ નહોતું, તો ભૂલ તમારી હતી.
ભગવાનની ભૂલ નહોતી, એની સિસ્ટમ પહેલેથી ડેવલપ જ થયેલી છે, તો ઓટોમોડમાં ચાલે છે. તો ધ પોઈન્ટ ઇઝ દેટ કે જાણો તે નિત્ય સંન્યાસી, રાગ દ્વેષ ન જે વિષે, કોઈના અંગે એને રાગ દ્વેષ નથી, દ્વંદ્વ મુક્ત થયેલો તે છૂટે બંધનથી મુખે. આ દ્વંદ્વ બેમાંથી મુક્તિ કરવાની છે. સારું સારું છે એમ કહી શકીએ, પણ સારું મારું છે એવું તમે જેવું કીધું એટલે તમારું જોડાણ એની સાથે આવવાનું છે. મિત્રો, સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આપણો કેટલીક બાબતો સાથેનો આસક્તિ ભાવ એટલો થઈ જતો હોય છે. એક મોટા શેઠની વાત મને અત્યારે યાદ આવી એટલે વચ્ચે કોટ કરું, કે મોટા શેઠ હતા અને ખૂબ બધો મોટા હતા. હમણાં આમાં વચ્ચે તેજલે મારું વ્યાખ્યા આપી, એમાં બધું સારું કર્યું, પણ છેલ્લે 100 ટચનું સોનું કીધું ત્યારે મને થયું ખાડું, મેં જિંદગીભર કોઈ દી પહેર્યું નથી, લીધું નથી, તો આ છેલ્લે છેલ્લે આ સોનું શું કામ આપણને ભટકાડે છે. તો એ શેઠ પાસે બહુ મોટી સોનાની દાગીના હતા, કરોડોના દાગીના હતા, પણ એને થયું કોક ચોરી જશે તો. એટલે નોકરને કીધું કે આ સંતાડવા માટે પેટી લઈ આવ, તો પેટી લઈ આવ્યો, પેલો પતરાની પેટી. એ મૂરખ, આ સોનાના દાગીના કંઈ પતરાની પેટીમાં રખાય? તો કે તો શેમાં રખાય? એના માટે સોનાની પેટી જોઈએ. તો એ સોનાની પેટી લઈ આવ્યો. પછી કે તાળું તો મારવું પડે કે ન મારવું પડે? જ્યાં જઈને સોનાનું તાળું લઈ આવ્યું, તો એ સોનાનું તાળું જ ખૂંચી લઈ આવ્યો. પછી એણે મારી દીધું. હવે બરાબર, હવે બરાબર એટલે શું? હવે તો લાય તાળું નથી તોડવું પડે, એમ શોધવું પડે, મેં નથી. તમારે છૂટવું છે ને છૂટવું નથી. આમ તો સાહેબ મેં બધું જ મૂકી દીધું છે, હવે પણ 3 જગ્યાએ ટ્રસ્ટી છું. શું કરો ત્યાં? તમારી બધી મિટિંગમાં હાજર રહું. તમારું કંઈ પ્રધાન હોય તો ફેર પડે, કશો નથી પડતો સાહેબ, કશો ફેર ના પડે. અને એમ ફેર પડવાનું હોત જો તમારાથી. આ જે આપણું છે ને, ઘણા લોકો લેટર પેડમાં બાજુમાં લાંબુ લિસ્ટ થાય ને કમલેશભાઈ, એટલે ટ્રસ્ટમાં હોય. અમારી બાજુ એવું છે, તમારી બાજુ ન હોય તો બહુ સારું છે. તો આ જે ભાવ મારો છે એ મારે છૂટવો જોઈએ. પહેલાં શેઠ જેવું નહીં કે સોનું રાખવું તો શેમાં રાખવું, તો સોનાની પેટીમાં, તાળું તો કે સોનાનું, પછી તો હવે ચિંતા નહીં, હવે જ ચિંતા શરૂ થઈ તારે. તો તમારે જે છોડવાનું છે એ પરફેક્ટલી છોડવાનું છે. સાંખ્ય ને યોગ છે ભિન્ન, બાળ કહે પંડિતો નહીં. સી ઇટ ઇઝ વેરી ક્લિયર. હું નાનો હતો ત્યારથી આ સમશ્લોકી જ અમને એક શિક્ષક બોલાવતા પ્રાર્થના સભામાં, 2જો અધ્યાય બોલાવતા. ત્યારે ખબર નહોતી કે ગીતા શું છે, કશું કાંઈ ખબર નહોતી. આ 2જો અધ્યાય છે એવી ખબર નહોતી, સ્થિત પ્રજ્ઞના લક્ષણો છે એવી ખબર નહોતી. એ ઉંમર તો આપણે ક્યાં સ્થિત પ્રજ્ઞ હોય, પ્રજ્ઞય ન હોય અને સ્થિરે ન હોય, પણ ત્યારે એને બોલાવેલા, એમાંથી મનમાં બેઠેલા, અને એને લઈને મોઢે થઈ ગયેલું, પરફેક્ટલી મોઢે થઈ ગયું, પૂરેપૂરું આખા 18 અધ્યાય. ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે, સ્મૃતિ લોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે. ઇઝીએસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. સાંખ્યને યોગ ભિન્ન છે એવું કોણ કહે છે? જે બાળક છે તે, પંડિતો એવું માનતા નથી. બેમાં એકેને પૂરો પામતા ફળ મેળવે. તમે ગમે તે કરો ફળ મળશે, બેને મળે, ચિંતા ના કરતા. કોઈ એક જ વસ્તુ કરશો તો ફળ મળશે એવું માનવાને કોઈ કારણ નથી. બરાબર યાદ રાખવા લેવું સાહેબ, ગીતાનો એક ખાસિયત શું છે કે એ ગુણલક્ષી સંન્યાસમાં માને છે. ગુણલક્ષી સંન્યાસ, માત્ર દેખાડવાનો સંન્યાસ નહીં. જે સંન્યાસી છે એનામાં 3 ગુણ હોવા જોઈએ એવું આપણને ગીતા સ્પષ્ટ કરે છે. પહેલામાં પહેલો ગુણ એ છે કે કોઈનો દ્વેષ કરતો નથી. બીજો ગુણ એ છે કે કોઈની પાસે યાચના કરતો નથી, અપેક્ષા રાખતો નથી. અને ત્રીજો ગુણ એ છે કે નિર્દ્વંદ્વ, એને કોઈ દ્વંદ્વમાં ક્યારેય પડતો નથી. કેવી રીતે થઈ શકે? બહુ ઇઝી છે સર. તમે બેઠા છો અને સંવાદ ચાલે છે, તમે માણો છો, ઓકે, એમાં વિવાદ શરૂ થયો, ડોન્ટ પાર્ટિસિપેટ, જસ્ટ લીવ ધેટ પ્લેસ. આટલું તો આપણે કરી જ શકીએ, તો મનની શાંતિ ક્યાંય દૂર નથી સાહેબ. પણ આપણે વિવાદમાં પાર્ટિસિપેટ કરવા માંડીએ છીએ, એમાં આપણા મતમતાંતરો થાય છે, એમાં આપણને કોઈ ચેલેન્જ કરે છે, અને ઘરે જઈએ ત્યારે આપણે દુઃખી થઈ જઈએ છીએ. તમે એટલું તો કરી જ શકો, સંવાદ છે ત્યાં સુધી તમારી ભેગો, રચનાત્મક કાર્ય છે ત્યાં સુધી તમારો ટ્રસ્ટી સાચો, પણ રચનાત્મક બંધ થયું એટલે મને માફ કરો, તમે ચલાવો, આટલું જ કરવાનું છે. તો આપણે લોકો પણ સંન્યાસી છીએ, ગુણલક્ષી સંન્યાસ.
આ ગુણ તો કોઈપણ વ્યક્તિ પોતાનામાં એકવાર કરી શકવાનો છે. એણે આ જે બાળ કહે પંડિતોને છે ને એ ખાસ સમજવા જેવું છે. કોઈ કહે છે કે સાંખ્ય, તમને મહેન્દ્રભાઈએ સાંખ્ય યોગ વિશે વાત કરી હતી બરાબર, કે સાંખ્ય અને યોગ છે એ બંને ભિન્ન છે. આવું જે કહેતા હોય તે હકીકતમાં શબ્દ પ્રયોગ તો મંદબુદ્ધિ કયા છે. ગીતાના ભાષ્યો વાંચો તો એનો અર્થ કેવું છે કે મંદબુદ્ધિ છે. શું કામ? કારણ કે પોતાના માર્ગની હઠ પકડીને બેઠા છે. એટલે ગીતાના ભાષ્યોમાં એકનો એવો શબ્દ છે, માર્ગ રાગી છે. રાગ છે એનો શેમાં? મેં પકડ્યો તે માર્ગમાં. અત્યારે ચાલે છે ને મોટો વિવાદ, એ માર્ગ રાગી છે. મારું હું સાચું, મારો ભગવાન સાચો, મોડો આવ્યો તોય સાચો, પણ સાચો એટલે સાચો. આ માર્ગ રાગી લોકો છે. ત્યાર એક માર્ગને પકડી લીધું છે એટલે રાગ તો બંધાણો પાછો. અને પહેલું વાક્ય યાદ કરો, રાગ દ્વેષ વગર કદી હોઈ શકે નહીં. આ જે છે એ બધા મંદ બુદ્ધિના લોકો છે. બાળ કયા? એટલે જેની બુદ્ધિ ઓછી છે. મંદ એટલે આપણે મૂળ શબ્દ ન વાપરીએ, પણ બેઝિકલી આ વાત એટલા માટે સમજવાની છે કે તમે જ્યાં જ્યાં ઇન્ટરેક્શનમાં આવો છો ત્યાં તમે સાંખ્ય કે યોગ બંનેમાંથી કોઈ પણ એકની સાધના કરી શકો છો. જો યાદ રાખવા જેવું એ છે, ધ મધર વન્સ અગેન આઈ મે કોટ, એમ કહે છે કે કોઈ પણ પથ જો સાધનાનો હોય તો એ માન્ય જ છે. કોઈ પણ પથ જો સાધનાનો હોય તો એ માન્ય છે. ઓશો એક મેડિટેશન કરાવે છે, નો માઇન્ડ મેડિટેશન. હવે તમે સમજો, નો માઇન્ડ મેડિટેશન થઈ શકે માઇન્ડ વગર? યુ નીડ ટુ એપ્લાય યોર માઇન્ડ એટ ઈચ એન્ડ એવરી મોમેન્ટ. તમને ખબર છે કે જેવી તમને ના પાડી કે આ, એટલે તમારા મનમાં એ કબજો જમાવવાની શરૂઆત કરે છે. એક રાજાને કોઈએ કહ્યું કે રાજા, તમે અમુક બાબતોથી બહુ મુશ્કેલીમાં ઓછો, એક સારો એવો મસાજ કરનારો માણસ છે, એમને બોલાવો તો તમને સરસ મજાનું તેલ બેલ ઘસી દેશે, તમારું મન શાંત થઈ જશે. બોલાવ્યો બેસ્ટ માણસને, એણે આવીને કીધું એક શરત, હું તેલ ઘસું એક દોઢ કલાક, ત્યાં સુધી તમારે વાંદરા વિશે વિચારવાનું નહીં. રાજાને થયું કે બસ શું, આપણે વાંદરા વિશે ક્યાં કોઈ દી વિચારતા જોઈએ છે. એ કે ઓકે શરૂ કર. એણે હાથ લગાવ્યો, ભે કીધું પણ આને વાંદરો શું કામ કીધું? તમે જેને છોડો છો ને એ જ તમને બંધાય છે. પૂજ્ય મોટાનું એક વાક્ય છે કે તમને મળેલા જ મળે છે. બહુ સુંદર વાક્ય છે. આ ધરતીના સંત છે, એમણે કહ્યું કે તમને મળેલા જ મળે છે. કોઈ નવા નથી સાહેબ, મળ્યા છીએ આપણે એકબીજાને, હવે ઓળખ્યા છે. મા બાપ પણ નવા નથી, એના સંતાન તરીકે આપણે પણ નવા નથી. આપણો ભગવાને નવો નથી, એનો એ જ છે સાહેબ. મળ્યો ન હોત અગાઉ તો અત્યારે મળ્યા ન હોત. પણ એક વખત મનને જેવો તમે નિષેધ કર્યું કે વાંદરા વિશે વિચારવાનું નહીં, પછી એને અડધી કલાક કોઈ ભાઈ બંધ કરી દે, પણ મને પહેલાં કહે કે આ વાંદરો શું કામ તું કેસ. બોલો કે મને બીજો વાંધો નહોતો, પણ મને કોઈ કેવું પડકાર ફેંકતું હતું કે આપણા રાજા છે ને એકદમ અવિચળ શાંત મનના, કોઈ પ્રકારના વિચારો ન કરે એવા. એટલે મને થયું કે આ બને જરાક ટેસ્ટ તો કરી દઉં. હવે રાજાનો વાળો કોઈ ટેસ્ટ કરી શકે એ સમયમાં શક્ય હતું બરાબર, અત્યારે તો કોઈ કરે નહીં, કરે તો વાળી મુશ્કેલી થાય. પણ આ એક વસ્તુની ના પાડી એ મિનિટથી એ વસ્તુ તમને મનમાં આવી ગઈ, જેનો નિષેધ કરો છો એ જ વસ્તુ તમને વળગે છે. આગળના અધ્યાયોમાં આવે છે કે બધું જ પર્યાપ્ત રીતે, ઓશો તો એવું કહે છે કે સંતૃપ્ત થાવ ત્યાં સુધી બધું ભોગવી લ્યો, અને સંતૃપ્ત થઈ ગયા પછી ભોગવવાનું પણ નહીં ભોગવાય એવી સ્થિતિ આવે ત્યારે છોડી દો. આપણને વિચિત્ર લાગે કે આવું શક્ય છે. હા, આ બધા અધૂરા ગળાઓ છે ને એ છલકે છે સાહેબ, મુશ્કેલી અધૂરા ગળાઓની છે. એટલે એણે કહ્યું કે બે માર્ગ સારા છે, ચિંતા ન કરજો, ફળ બધાને મળવાના. આપણામાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછજો, અઘરો પ્રશ્ન ન પૂછતા, કારણ કે હું અર્જુન જેવો જ છું, એટલે ગમે ત્યારે કન્ફ્યુઝ થાઉં તો તમારે કૃષ્ણ બનવું પડશે. એની ક્વેશ્ચન સર, આપણે સંવાદથી ડિસ્કશન કરીશું, જવાબ ન મળે તો કાંઈ નહીં, વાત તો કરીશું. અમાં ગીતામાં આપણને ફળની
ખેવનાની રાખવાની એવું વારે વારે કહેવામાં આવે છે. તો પછી આમાં બધું કરીએ પછી બી ફળ સ્વરૂપ પરમાત્મા મળશે તેવું આમ લાલચ આપે છે એવું નહીં લાગતું? ભગવાનને ખબર છે કે આ લોકો લાલચ વગર કંઈક કરે એવા નથી સર. એ આપણને ઓળખે છે, આપણને ઘડ્યા છે ને એણે, એટલે એને ખબર છે કે આને થોડીક થોડીક લાલચ આપો ને ત્યારે આપણું હાળા નામ નહીં લે કોઈ દી, એટલે એ લાલચ આપે છે. પણ લાલચ એની તો સીમિત છે, એને તો ઈચ્છા છે કે અર્જુન ઊભો થાય અને સત્ય માટે લડે અને અસત્ય માટે જે લોકો લડી રહ્યા છે એનો વિનાશ કરે. એટલે એ લાલચ બહુ સાચી છે, એટલે એ પોતાનું કર્મ પોતે સોલ્વ કરી રહ્યા છે, પોતાનો કોયડો સોલ્વ કરવા માટે લાલચ આપે છે. પણ આપણા માટે લાલચ છે, આઈ ડુ એગ્રી, હું ના નહીં પાડું, મારે કાંઈ કૃષ્ણનો પક્ષ લેવાનું કોઈ કારણ નથી. આમ કહેવાય, આમ વાત થઈ કે જો આપણે ભોગો ભોગવીએ તો એક વખત સંતૃપ્તિ આવી જાય, બરાબર. પણ કહેવાય છે કે જો અગ્નિની અંદર આપણે ઘી રાખીએ તો અગ્નિ પ્રજ્વલિત થયા કરે છે, તો આ કઈ રીતે શક્ય બને કે ભાઈ વધારે ભોગો ભોગવે તો ઓછોની રીતે જેમ કહીએ છીએ તેમ સંતૃપ્તિ થઈ જાય? આપણી નજર સામે છે દાખલો કે અગ્નિની અંદર જેટલું ઘી નાખ્યા કરીએ તો અગ્નિ વળવાતો નથી, એના માટે બીજું જ કાંઈ વસ્તુ દાખલા તરીકે પાણી જોઈએ, એટલે કે ભોગો ભોગવવામાંથી તમારે થોડી પીછેહટ કરવી પડે, તો એ બાબતમાં પ્રકાશ પાડશો? જો ઓશોએ કહ્યું ને તે જરા આપણે સમજી લઈએ. એમણે બહુ સ્પષ્ટ કહ્યું છે કે તમે કોઈ પણ વસ્તુને પરફેક્ટલી ભોગવી અથવા માણી નહીં લ્યો ત્યાં સુધી એનો સ્વાદ નહીં છૂટે, અધૂરપ રહેશે ત્યાં સુધી, અધૂરપ માટે તમે જાવા માર્યા કરશો. એટલે એ કહે છે, આમ તો જે સાયન્સના વિદ્યાર્થીઓ છે એને ખ્યાલ છે કે એને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે, કે એની અંદર પછી વધુ કાંઈ દ્રવ્ય થાય નહીં, વધુ નાખો તો કાંઈ દ્રાવણ બને નહીં, એ પડ્યું રહે, એ એમનો સેન્સ છે. અને આપ જે અત્યારે વાત કરો છો એ વાત સાચી છે સાહેબ, અગ્નિમાં ઘી નાખીએ પણ ચમચી ચમચીએ નાખીએ તો કોઈ 15 કિલોનો ડબ્બો ખોલે અને અગ્નિ ઉપર ઘડાડાટ કરતો ઢોળે તો અગ્નિનું કાંઈ આવે નહીં. એટલે એમાં આપણો સંયમ આવ્યો વળી વાર આપણા ઉપર આવ્યું? અગ્નિ તો રેડી હતો પ્રજ્વલિત રહેવા માટે, પણ આપણને એમ થયું કે ધીમે ધીમે હું ડબ્બો ખોલે નાખી દે. દેટ મીન્સ ઇટ ડિપેન્ડ્સ અપોન અસ, મારે સંતૃપ્ત થઈને આગળ વધવું છે કે ના, હું થોડામાં સંતૃપ્ત થઈ ગયો, એવા લોકો હોય થોડામાં સંતૃપ્ત થઈ ગયો તો ઓકે, નો પ્રોબ્લેમ. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ કે તમે આટલું, તમને ને મને ખ્યાલ છે સાહેબ, શ્રીખંડ ખૂબ ભાવતું હોય અને શ્રીખંડ ભાવતો હોય ને કોઈને ઘરે રવિવારે હોય તો 2 વાટકી 5 વાટકી 8 વાટકી 10 વાટકી, પછી એમ કે જ્ઞાન તમને બહુ ભાવે છે કે તને બહુ એટલે શું કાંઈ 10 10 કિલો ખવાય, એ સંતૃપ્તિ છે. તમે એપીજે અબ્દુલ કલામ સરનું પુસ્તક વાંચજો, ઇગ્નાઇટેડ માઇન્ડ, એમાં એને કહ્યું છે ઇગ્નિશન ઇઝ રિક્વાયર્ડ ટુ ઇગ્નાઇટ. જસ્ટ તમે આપણે એક્ટિવાનું આમ બટન દબાવીએ અને ચાલુ થઈ જાય, રાઈટ? તો એટલી જ જરૂરિયાત છે, એને બનાવવું, એની બનાવટ જ એવી છે સાહેબ, એટલે એવી રીતે બનાવ્યું છે. એની યાર આપણે નહીં સરખાવું, આપણે તો બહુ ધીમે ધીમે ઘડાયેલા, ઈશ્વરના બેય હાથ આપણી આજુબાજુ છે, યોગક્ષેમમ વહામ્યહમ નું સૂત્ર આપણી આજુબાજુ છે, એને ઘડ્યા છે એવી રીતે આપણને. એટલે એવું કોઈ એને જરૂરિયાત નથી કે સડનલી તમે દારૂ ગોળાની જેમ ફૂટી જાઓ, ના. એટલા માટે આ વાત આવી, ગીતામાં આપણે કહ્યું બે માર્ગ. જો કૃષ્ણ છે એ કેટલા બધા રેશનલ છે સાહેબ, ટીચર તરીકે કેટલા બધા રેશનલ છે, ના ના એક જ માર્ગ છે મેં કીધો ને બરાબર, કાલ 10 વાર લખતો આવજો ફરી વાર પૂછતો ને, એવું કોઈ કહેતા નથી સાહેબ, પણ તને યોગ્ય લાગે તે બે બરાબર છે, બેના ફળ મળશે, પણ બીજો ચડિયાતો છે, આ યાદ રાખવા જેવું છે. એની ક્વેશ્ચન? હાજી સર. અને સંન્યાસ, તો વાનપ્રસ્થ અને સંન્યાસ એ બંનેમાં શું ફર્ક, અને અત્યારના પરિપ્રેક્ષ્યમાં વાનપ્રસ્થ શક્ય છે કેવી રીતના, એના ઉપર થોડી વાત કરું. મને ઓછી ખબર છે આ વિશે, હું આશ્રમોમાં અને વર્ણ પ્રથામાં ઊંડો ઉતર્યો નથી, બહુ ઉતરવાની ઈચ્છા પણ નથી. આ સ્પષ્ટતા હું સમજ્યો છું, એવું સમજો છો સાહેબ કે વાનપ્રસ્થ એટલે તમારે તમારા ડ્રોઈંગ રૂમમાંથી તમારા બેડરૂમમાં અથવા તમારા સિટિંગ રૂમમાં જવાનું છે, એન્ડ યુ નીડ ટુ ગીવ સ્પેસ ટુ યોર નેક્સ્ટ જનરેશન ઇન ધ ડ્રોઈંગ રૂમ. આ વાનપ્રસ્થ છે. વનમાં પ્રવેશ કરીએ, 51 52 53 એ જે આપણે બોલીએ છીએ 51, એ વન પ્રવેશ છે, એની શરૂઆત છે.
ડિટેચમેન્ટની શરૂઆત વાનપ્રસ્થ છે. સંન્યાસની શરૂઆત એટલે લગભગ 70 વટાવી જઈએ ત્યારે બહારના જેટલા લાયઝન હોય, જેટલા વળગણો હોય એ છોડી જ દેવા પડે. પહેલાંમાં તમે ઘરની બહાર નીકળો છો અને ખરેખર સંન્યાસ એટલે તમે યુ આર કન્ફાઈન ટુ વન રૂમ, યુ આર એન્જોઈંગ દેર, તમે વાંચો છો, લખો છો, સંગીત સાંભળો છો, બધું જ કરો છો, જેટલી થોડી ભૂખ લાગે એટલું ખાવ પણ છો. પણ બહાર કોઈક ફલાણાનો દીકરો આવ્યો અને તમારો દીકરો કે તે મને કહ્યું નહીં, એને મોકલવો જોઈએ ને અંદર, હું એનો કાકો થાઉં. કાકા નથી તમે હવે, યુ આર નોટ કાકા નાવ, ધેટ ઇઝ સંન્યાસ. આવો મારો મિનિંગ છે. હા, ખોટું હોય તો આપણે કંઈ લેવું જરૂરી નહીં. થેન્ક યુ વેરી મચ. આવતી વખતે મળીએ.